ટુરિઝમ હાલની તારીખમાં ટોપ પર છે। કોરોના કાળ બાદ વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત બની ગયું છે। કેન્દ્રીય પર્યટન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2002 માં દેશમાં કુલ 85.9 લાખ વિદેશી યાત્રીઓ આવ્યા હતા, જેમાંથી ગુજરાતના પ્રવાસે 17.8 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા। વિદેશી પ્રવાસીઓમાં ગુજરાતનો હિસ્સો 20.70% પહોંચ્યો છે। મહારાષ્ટ્રમાં 15.1 લાખ અને પશ્ચિમ બંગાળમાં 10.4 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા। હવે ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમ, ઇવેન્ટ ટુરિઝમ, બીચ ટુરિઝમ અને ઇકો ટુરિઝમ પર પણ કામ થઈ રહ્યું છે। આગળ ગુજરાતમાં નવરાત્રી અને વડનગરમાં તાનારીરી સંગીત કાર્યક્રમ યોજાશે, તેની સાથે કાઇટ ફેસ્ટિવલ અને રન ઓફ કચ્છમાં પણ વધારેથી વધારે યાત્રીઓ આવે તેવા પ્રયાસ સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યા છે। ઇન્ટરનેશનલ ટુરિસ્ટને અટ્રેક્ટ કરવા માટે પહેલા નંબરમાં છીએ અને ડોમેસ્ટિકમાં પણ આપણી એક મોટી જમ્પ છે અને આપણે ટોપ 5માં અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ। આની સાથે સાથે જે ગુજરાત ગવર્મેન્ટનો પ્રયાસ જે છે, એક લોંગ ટર્મ વિઝન સાથે અમે નવા નવા ડેસ્ટિનેશન્સ ડેવલપ કરી રહ્યા છીએ। ધારો કે આપણે જોઈએ છીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, નાડાબેટ છે, આપણે હેરિટેજ સાઇટ્સમાં વડનગર અને ધોલાવીરા જેવી સાઇટ્સ છે, બીચ ડેવલપમેન્ટ આપણે માંડવી છે, શિવરાજપુર છે, એ કરીએ છીએ। એટલે અલગ અલગ સાઇટ્સ અલગ અલગ જગ્યા ઉપર ડેવલપ કરીને જેટલા વધારે પ્રવાસીઓને આપણે આકર્ષિત કરી શકીએ છીએ એ માટેનો ગુજરાત સરકારનો પ્રયાસ છે। ગુજરાતના ટ્રાવેલ ઓપરેટર પણ હવે દેશ વિદેશના યાત્રીઓને આકર્ષિત કરવા સર્કિટ ટૂરનું આયોજન કરી રહ્યા છે અને તેનો પ્રભાવ પણ દેખાઈ રહ્યો છે। ટ્રાવેલ ઓપરેટર્સની આશા છે કે આ વર્ષે પણ ગુજરાતમાં વિદેશી યાત્રીઓની સંખ્યામાં વધારો જ થશે। ખાસ કરીને 2022ની સાલમાં ગુજરાતમાં મેક્સિમમ ઇવેન્ટ્સ અને પ્રોગ્રામ હતા, એના કારણે ખૂબ મોટી સંખ્યામાં ફોરેનર્સને એનઆરઆઈ આવ્યા હતા। જે પણ એનઆરઆઈઝ હતા એમાંથી લગભગ 180,000થી વધુ અને 42,000 રૂમ નાઇટ્સ અમે અહીંયા કેટા કરીને ટુરિસ્ટોને ગુજરાતની ગરિમા, ગુજરાતની સંસ્કૃતિથી લોક પરિચિત કરાવ્યા હતા। આવનાર સમયની અંદર જ્યારે નવરાત્રી જેવો ફેસ્ટિવલ્સ આવી રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ફોરેનર્સ આ વખતે ગુજરાત આવશે અને ગુજરાતના જે ટુરિઝમ ડેસ્ટિનેશન હશે એને એન્જોય કરશે। ગુજરાતમાં અમદાવાદમાં આવતા જૂના શહેરમાં હેરિટેજ વોક શરૂ થઈ જાય છે। આજે ગુજરાતના કોઈ પણ ભાગમાં જાઓ ત્યાં તમને આકર્ષિત કરનારા ઘણા ડેસ્ટિનેશન મળી જશે। ગુજરાત સરકાર હવે ઇકો અને ઇવેન્ટ ટુરિઝમ ઉપર વધુ ધ્યાન આપી રહી છે, એટલા માટે આવનારા દિવસોમાં વધારેમાં વધારે વિદેશી પ્રવાસીઓ અહીંયા આવે એની શક્યતા પૂરેપૂરી જોવાઈ રહી છે। કેતન જોશી।